ભાણવડના એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 14 માર્ચના દિવસે પક્ષીઓ માટે પાણીના કુંડા તેમજ ચકલી ઘરનું દાતાશ્રીઓ મદદથી નિઃશુલ્ક વિતરણ કરાયું હતું, જેમાં હાલ ચકલીની પ્રજાતિ વિલુપ્ત થઈ રહી છે ત્યારે ચકલી બચાવો અભિયાન અંતર્ગત ચકલીઓ માટે 1200 જેટલા ચકલી ઘર તેમજ હાલ ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે ત્યારે ઘણા પક્ષીઓ માત્ર પાણીના અભાવે પોતાનો જીવ ગુમાવે નહીં તે માટે 1000 જેટલા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ વિતરણની સાથે સાથે ચકલી બચાવો અંગે માર્ગદર્શન અપાયું હતું અને લોકોને પોતાની અગાસી ઘર અને ઘરની આસપાસ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા તેમજ ખોરાકની વ્યવસ્થા કરવા અપીલ કરાઈ હતી. આજના વિતરણ કાર્યક્રમમાં ભાણવડ તેમજ ભાણવડની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના પક્ષી પ્રેમી લોકોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં એનિમલ લવર્સ ગ્રુપના અશોકભાઈ ભટ્ટ તેમજ સુમિત દતાણી, રાજુ મોઢવાણિયા, સમીર ઉનડકટ અને હારુનભાઈ જોડાયા હતા. હાલ ભાણવડ તાલુકામાં એનિમલ લવર્સ ગ્રુપની આ કામગીરી પ્રશંસનીય બની રહી છે. દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આજે વિનામૂલ્યે એનિમલ લવર ગ્રુપ દ્વારા આજે ચકલીનો માળો અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે. આ છેલ્લા ઘણા વર્ષોથી આ દર વર્ષે વિતરણ કરે છે એનિમલ લવર ગ્રુપ છે ઈ, અને આ કાર્યક્રમ આજે રાખવામાં આવેલ છે અને 1200થી વધુ લાભાર્થીઓ આનો લાભ વિનામૂલ્યે લીધેલો છે. આ ચકલીનો માળો છે ને આ પાણીનું કુંડું છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમી ચાલુ થઈ ગઈ છે ત્યારે અમારા એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા દર વર્ષે છે તે પક્ષીઓ માટે પાણીના કુંડા, ચકલી ઘર, બર્ડ ફીડર એનું વિનામૂલ્ય વિતરણ અમે કરીએ છીએ. તો એવી જ રીતે આ વર્ષે પણ અમે આજરોજ છે એ ચકલીના ઘર, પાણીના કુંડા એનું નિઃશુલ્ક વિતરણ કરેલું હતું, જેમાં 1201 જેટલા ચકલીના ઘર, 1001 જેટલા પાણીના કુંડા એનું વિતરણ કર્યું. અને અમારા ગ્રુપ વતી આપ સૌને અમે આ મીડિયાના માધ્યમથી એટલી અપીલ કરીએ છીએ કે આપ છે એ આપના ઘર, આપના ટેરેસ અથવા તો આપની આસપાસ ક્યાંય પણ છે તે પક્ષીઓ માટે પાણી અને ખોરાકની વ્યવસ્થા કરો, કે જેને કારણે માત્ર ને માત્ર પાણીને કારણે જે પક્ષીઓ મૃત્યુ પામે છે, પોતાનો જીવ ગુમાવે છે, તો તે બચી શકે એટલી અપીલ છે અમારા વતી. જીડીસી ન્યૂઝ સાથે રાજુ મોઢવાડિયા, ભાણવડ.